વાંકાનેરના સરતાનપુર રોડ પરથી સેટમેક્સ નામની ફ્લોર ટાઇલ્સ ફેક્ટરીના સિક્યુરિટી ગાર્ડને એક પરપ્રાંતીય શખ્સ ગિફ્ટ પેકિંગ બોક્સમાં આપી ગયો હતો અને આ બોક્સ માલિકને આપવાનું કહ્યું હતું. આ બોક્સ માલિક વિનોદભાઈ ખોલતા તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી, કેમ કે બોક્સમાં વાયરો અને સર્કિટ જેવી શંકાસ્પદ વસ્તુઓ જોવા મળતા બોક્સનો ઘા કર્યો હતો અને તુરંત પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તથા રાજકોટની બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બોમ્બ સ્ક્વોડના જણાવ્યા અનુસાર બોક્સમાં કોઈ મોટો વિસ્ફોટક પદાર્થ મળ્યો નથી. હાલ એફએસએલ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે. વધુ તપાસ પોલીસ કરી રહી છે. અહેવાલ રવિની માવત, મોરબી. આજે સરતાનપુર રોડ ઉપર, વાંકાનેર તાલુકાના સરતાનપુર રોડ ઉપર જે સિરામિકની ફેક્ટરી છે, ત્યાં દિવસ દરમિયાન કોઈ એક યુવક હતો, એ એક પાર્સલ આપી ગયેલ અને વોચમેનને કહેલ કે આમાં કોમ્પ્યુટરનો સામાન છે, જે પછી અહીંયા ફેક્ટરીના ભાગીદાર પૈકી એક ભાગીદારે ખોલીને જોતા તેને થોડું વાયરિંગ જેવું ને ઘડિયાળ જેવું ને એ રીતનું બોમ્બ પ્રકારનું જણાઈ આવેલ, જેથી પોલીસને જાણ કરેલ. પોલીસની અલગ અલગ ટીમો તાત્કાલિક સ્થળ ઉપર આવેલ, સાથે સાથે બીડીડીએસની ટીમને પણ બોલાવવામાં આવેલ અને બીડીડીએસની ટીમ દ્વારા આવી અને જે છે એને ચાર્જ કરી અને ચેક કરતા, હાલ પ્રાથમિક તબક્કે બીડીડીએસ ટીમના જણાવ્યા મુજબ આમાંથી કોઈ એક્સપ્લોઝિવ પદાર્થ મળી આવેલ નથી. એફએસએલ દ્વારા સેમ્પલ લઈને આગળ જે કંઈ છે એ કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે આ પાર્સલ કોણ આપી ગયેલ અને કયા કારણસર એ બાબતની પણ પોલીસ ઝીણવટ ભરીને ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. એ માલિકને જે અહીંયા વ્યક્તિ આવેલ હતો, એક નંબર આપીને ગયેલ હતો, એ નંબર ઉપર જે અહીંના ભાગીદાર છે એમણે ફોનથી સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા એમણે મેસેજ કરેલ, અલગ અલગ ચાર પાંચ મેસેજ કરાવેલ માલિકને. એ બધી બાબત ઉપર અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. નહીં, તપાસના બાબતમાં અત્યારે હાલ કંઈ પણ કહી શકાય એમ નથી. તપાસ બધી તમામ પાસાઓને આવરી લઈને તપાસ ચાલુ છે. એ બીડીડીએસની ટીમ અને સાથે સાથે એફએસએલ પણ જે પ્રમાણે એના સેમ્પલને લેશે, એ બાદ એ બાબતે ટેકનિકલ બાબત હોય એ બાબતે વિશેષ પછી જાણકારી